આજે સમગ્ર ભારતવાસીઓને પરબ્રહ્મ પરમાત્મા દેશભક્તિ, સમાજ ભક્તિ, દેશબાંધવ ભક્તિ, ગરીબ ભક્તિ એના સદવિચારો આપે એવી પરબ્રહ્મ પરમાત્માને ખૂબ ખૂબ અંતકરણપૂર્વક મારી પ્રાર્થના. જ્યારે લોકોમાં દેશભક્તિ હશે, માતા પિતામાં દેશભક્તિ હશે, તો પુત્ર પરિવારમાં દેશભક્તિ આવશે. અને જ્યાં સુધી જે પરિવારમાં દેશભક્તિ નથી, દેશ પ્રત્યે મમત્વ નથી, દેશ પ્રત્યે પ્રેમ નથી, તો એ દેશને કોઈ દિવસ સારો વિચાર આપી શકતો નથી. અને પરમાત્માએ આ ધરતી ઉપર આપણને ભારતીય સંસ્કૃતિ જે આપી છે, આપણા ઋષિ મુનિઓએ જે આપણને સંસ્કૃતિ આપી છે, તે સંસ્કૃતિમાં પણ દેશભક્તિના સદવિચારો મહાપુરુષોએ અને પરબ્રહ્મ પરમાત્મા ભગવાન સ્વામિનારાયણે ઘણા બધા આપણને આપ્યા છે, તો એ બધા આપણી ભારતીય સંસ્કૃતિના પરમાત્માના, આપણા પરમહંસોના, આપણા ઋષિમુનિઓના દેશભક્તિના સદવિચારોનું વધુ ને વધુ આપણે બહોળા પ્રમાણમાં પ્રવર્તન કરી શકીએ. અને એનો પ્રારંભ આપણે આપણા જીવનથી જ કરીએ, આપણા પરિવારથી જ કરીએ, આપણા પુત્રો દીકરા દીકરીઓથી જ આપણે કરીએ. માટે સમગ્ર ભારતવાસીઓને, સમગ્ર ભારતવાસી યુવાનોને, સમગ્ર ભારતવાસી બહેનોને મારી એ જ નમ્ર વિનંતી છે, પ્રાર્થના છે કે પરમાત્માની ભક્તિની સાથે આ લોકના આપણા તમામ વ્યવહારો એને કરતાની સાથે આપણી દેશભક્તિને બે ડગલા આપણે આગળ રાખીએ અને એના માટે આપણે આપણું સમર્પણ કરીએ. દેશને સ્વતંત્રતા અપાવવા માટે, દેશ બાંધવોને અનેક પ્રકારની મજબૂરીમાંથી મુક્ત કરવા માટે જે આપણા દેશભક્તોએ અને જે આપણા યુવાનોએ બલિદાન આપ્યા છે, તો એને સાચો ન્યાય મળશે. અને જે જે યુવાનોએ બલિદાન આપ્યા છે એના વતી પણ પરબ્રહ્મ પરમાત્માને ખૂબ પ્રાર્થના કરીએ કે પરમાત્મા વધુ ને વધુ આપણને પણ દેશ વિકાસના અને દેશભક્તિના માર્ગે ચાલવા માટેના સદવિચારો અને બળ પ્રેરે, એટલી પરમાત્માના ચરણમાં મારી સમગ્ર દેશવાસીઓ વતી પ્રાર્થના.